हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारू फरीथी मारा एक नवा वीडियो में। तो आजे आपणे बनावाना छे सरस पोंजी गुलाबजांबू, अने ए पण आपणे मावा वगर मैदा अने मिल्क पाउडर वडे बनावाना छे। तो तमे जोई शको छो केटला सरस मजाना एमांथी गुलाबजांबू बने छे। तो चालो शुरुआत करीए वीडियोनी आगळ। तो मैं आना माटे आ मिल्क पाउडर लीधो छे, मैदानो लोट लीधो छे, अने आ 1/4 टीस्पून मीठा सोडा लीधो छे, अने 2 टेबलस्पून घी लीधु छे। हवे आ जे मिल्क पाउडर छे ये थोड़ो वधारे राखवानो छे अने मैदो ओछो राखवानो छे। 100 ગ્રામ મિલ્ક પાવડર હોય તો આપણે 80 ગ્રામ મેંદો અથવા એનાથી પણ થોડો ઓછો રાખી શકાય। તો સૌથી પહેલાં આપણે એના માટે ચાસણી બનાવી લેશું। ચાસણી માટે હું અત્યારે આ 1 કપ ખાંડ લઉં છું, પણ તમે 2 કપ લેજો, કારણ કે મારી પાસે જૂની ચાસણી છે તો હું એ ચાસણી આમાં એડ કરી દઈશ। જેટલી આપણી ખાંડ હોય એટલી આપણે એમાં પાણી નાખવાનું છે। તો મેં 1 કપ ખાંડ અને 1 કપ પાણી લીધું છે, અને એને આપણે સારી રીતે ખાંડને પાણી સાથે ભેળવી દેવાની છે। ખાંડ છે એ પાણીમાં જ્યારે ઓગળી જાય પછી એમાં એક સરસ એમાં આપણે જે બોઇલ આવવો જોઈએ, અને બોઇલ આવે પછી 1 થી 2 મિનિટ આપણે ચાસણીને એમને ઉકાળવાની છે, અને એ જ સમયે આપણે જે ઈલાયચી હોય એને આખી એમને પીસી અને આપણે નાખી દેવાના છીએ, જેથી આપણો એમાં ફ્લેવર સરસ આવશે ઈલાયચીનો। આ આપણી ચાસણીમાં સરસ મજાનો ઉફાણો આવી ગયો છે। આ જ રીતે આપણે 1 થી 2 મિનિટ આને ઉકળવા દેવાની છે બિલકુલ મીડિયમ લો ફ્લેમ પર। તો હવે આપણી ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આને આપણે ઢાંકીને રાખી દઈશું, અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। તો મેં એક વાસણમાં આ મિલ્ક પાવડર છે એને હું આ લઈ લઉં છું, અને જે આપણો મેંદો છે 70 ગ્રામ જેટલો આપણે એને પણ એડ કરી દઈએ। અને આજે આ મીઠા સોડા છે એને આપણે આમાં અત્યારે એડ કરી દઈએ, અને એ સારી રીતે મિક્સ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આખા મિક્સચરમાં તે મિક્સ થઈ જવો જોઈએ। અને હવે આપણે જે 2 ચમચી ઘી હતું એને પણ આમાં એડ કરી દેશું, કારણ કે આપણો મિલ્ક પાવડર છે એમાં કોઈ ફેટ કે ઘીનો ભાગ નથી હોતો, તો આપણે ઘીને એમાં બહારથી ઉમેરવું પડે છે, જેથી તે આ ગુલાબજાંબુ છે એમાં એક સરસ મજાનો ફ્લેવર આવશે અને એકદમ સોફ્ટ પણ બનશે। હવે આપણે જે દૂધ લીધેલું છે 1/2 કપ એ બિલકુલ રૂમ ટેમ્પરેચર ઉપર છે, એને આપણે એડ કરતા જશું અને એમાં મિક્સ કરી દેશું। લોટને આપણે બિલકુલ એકદમ ઢીલો રાખવાનો છે, એકદમ ઢીલો। જો વધારે ઢીલો લાગી જાય તમારે એમ લાગતું હોય તો એ રીતના કરવાનું છે, અને જો એકદમ વધારે લોટ ઢીલો થઈ જાય તો આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે। આપણે એકદમ ઢીલો લોટ, તેથી આપણે ગોળી વાળવામાં એકદમ આસાનીથી આની ગોળી વળવી જોઈએ અને કોઈ આમાં ક્રેક ના રહે, અને બહુ મસળવાનું નથી, પણ આપણો જે મીઠા સોડા હતો એ સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ, તો જ આપણા જાંબુ છે એ અંદરથી એકદમ જાડી પડશે અને ફૂલશે। તો આપણો અભી હમ ઇસકે છોટે છોટે ગુલાબ જામુન બના લેંગે, ગુલાબ જામુનની ગોળીઓ વાળી લઈએ આ રીતે ઇસ પ્રકાર સે। આરામથી ગોળી વાળી લેવાની છે, इसमें कोई क्रेक नहीं रहना चाहिए। आग लागे छे तो तुम्हारे एकदम सॉफ्ट लोट राखवानो छे, वधारे ढीलो थाशे ने तमे राखी मूकशो तो ऑटोमेटिक जे इस प्रकार से हमें सभी बोल बनाने ला है गुलाब जामुन के। तो आपणो आ रीतना हूँ हवे बधी ज गोळीओ वाळी लऊं छुं। आ रीतनी मैं बधी ज गोळीओ वाळी लीधी छे, हवे आपणे एने तेल में तळी लईए।
तेल थोड़ू गरम था ये हल्कू एवं एट्ले आपणे एमां गुलाब जामुनी गोळीओ बधी ज आपणे नाखवानी एक एक करीने शरूआत करी देशुं। तेलने बहु वधारे गरम नथी थवा देवानुं। कारण के जो आपणुं तेल वधारे गरम हशे अने आपणे एमां गुलाब जांबू एड करशुं तो ए उपरथी तरत ज तळाईने लाल थवा लागशे अने अंदरथी काचा रहेशे। तो बधा ज गुलाबजांबू नाखी दीधा बाद आपणे आ रीतना तेलने चमचीनी मददथी आ रीते चलाववानुं छे जेथी आपणा गुलाबजांबू छे एने चमची अड़वी ना जोईए अने जांबु गोळ गोळ फरता रहेवा जोईए। तो हवे आपणा आ जांबू तेलमां ऊपर तळवा लाग्या छे तो हवे आपणे आने चमचीनी मददथी फरावी फरावीने तळवाना छे। हवे आ जांबू कोई भांगशे नहीं। आ रीतना आने तळाता ओछा में ओछो तमारे 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે। જ્યારે તમે બીજી વખત બીજી બેચ આમાં એડ કરો ત્યારે પણ તમારે તેલને બિલકુલ લો ફ્લેમ પર લાવી દેવાનું છે અને બિલકુલ હળવું ગરમ રાખવાનું છે। તો આ આપણે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને આ આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે હું બીજા પણ જાંબુ આ જ રીતે તળી લઈશ અને હવે આપણે આજે આપણી હતી ચાસણી तो यहाँ आ जांबू ने अपने बधा एक एक करीने एड कर देशूँ। अने मैं आमा जे मारी जूनी चासणी हती ए पण एड कर दीधी छे। अने आमा ए वस्तु ये तमे याद राखजो के तमारे 2 કપ ખાંડની ચાસણી કરવાની છે અને 2 કપ એમાં પાણી પણ નાખવાનું છે। તો મેં આ બધા જ ગુલાબજાંબુને એડ કરી દીધા છે। હવે આને આપણે ગેસની ફ્લેમ ઉપર ફરીથી આ ચાસણીને આપણે ગરમ કરવા રાખવાની છે। સારી રીતે એકવાર આપણે ગુલાબજાંબુને ચાસણીમાં મિક્સ કરી લીધા બાદ હવે આને આપણે ગેસ ઉપર રાખશું। ઢાંકણને બંધ કરી અને 4 થી 5 મિનિટ માટે ચાસણીને આ રીતના આપણે ફૂલ ચાસણીમાં જે આવતો હોય ઉફાણો એ રીતના આપણે 4 થી 5 મિનિટ આને ગેસની ફ્લેમ ઉપર રાખવાની છે, મીડિયમ ફ્લેમ ઉપર, જેથી આપણી ચાસણી છે એ ગુલાબજાંબુની અંદર પ્રસરી જાય અને એકદમ જ્યુસી ગુલાબજાંબુ બને। મારે આને 4 થી 5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ચાસણી બધી જ અંદર ઉતરી ગઈ છે આમાં અને આ ગુલાબજાંબુ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આને નીચે ઉતારી અને ઠંડા થાય ત્યાં સુધી રાહ જોઈએ। આ ગુલાબજાંબુ ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી સોફ્ટ બન્યા છે ગુલાબજાંબુ। તો ચાલો હવે હું એક બાઉલમાં સર્વ કરું છું। આ તૈયાર છે આપણા ગુલાબજાંબુ અને હું આને એક એક કરીને બાઉલમાં સર્વ કરું છું। જો તમારે પણ આવા જ સ્પોન્જી ટેસ્ટી ગુલાબજાંબુ બનાવવા હોય તો તમે મારા એક એક સ્ટેપને ફોલો કરો અને વિડીયોને આખો જોજો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને હવે હું તમને એક જાંબુને ચાકુની મદદથી કટ કરીને પણ બતાવું છું। તમે જોઈ શકો છો કેટલી અંદર મસ્ત જાળી પડી છે। આ જાળી છે એ સોડા આખે આખો મિક્સચરમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ પડે છે। આ મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ।